નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય મામાદેવ. તનાય ઇન્ટરનેશનલ કેમ્પસ બોંડલથી હું ઇંગ્લિશ ટીચર. કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે ફરી પાછા રીડ તરફ જઈ રહ્યા છીએ. સપ્લિમેન્ટરી રીડર બ્લેક બુકમાંનું આજે આપણે રીડ 5 ભણવાનું છે. બાળકો, રીડ 5 માટે તમે તૈયાર છો ને? તમારા માટે ઉપયોગી આ રીડ 5 બહુ જ તમારા જીવનમાં ઉપયોગી થશે. આ લેસન છે એ જે લોકો સ્ટ્રેસ એટલે તાણ, જે તાણ અનુભવતા હોય છે માનસિક, એ માનસિક તાણથી કેવી રીતે છુટકારો મેળવો એમના વિશેની થોડીક આપને માહિતી આપેલી છે. બોર્ડ પર થોડા હાર્ડવર્ક્સ મેં લખેલા છે, તે તમારી બુકમાં નોંધ કરી લેશો. અને જ્યારે આપણે આ રીત ભણી રહ્યા છીએ ત્યારે આ બધા જ શબ્દોને સાથે રાખી અને આપણે આગળ વધીશું. ચાલો બાળકો, રીડ 5. શે નો ટુ સ્ટ્રેસ, તાણને નકારો. પાઠનું નામ છે એટલે કે રીડનું નામ છે. આગળ વધીએ. યુ નીડ સમ સ્ટ્રેસ ઇન યોર લાઈફ. તમારા જીવનમાં તમને થોડા તાણની જરૂર છે. ડસ ધેટ સરપ્રાઈઝ યુ? કદાચ તમને આશ્ચર્ય થાય છે. શું કહે છે? ડસ ધેટ સરપ્રાઈઝ યુ? એથી તમને આશ્ચર્ય થાય છે. તમારા જીવનમાં તાણની જરૂર છે એ સાંભળી શું તમને આશ્ચર્ય થાય છે? પરહેપ્સ સો, બટ ઇટ ઇઝ વેરી ગુડ. કદાચ આશ્ચર્ય થશે પણ તે સાચું છે. ઇટ ઇઝ ટ્રુ પણ તે સાચું છે. વિધાઉટ સ્ટ્રેસ લાઈફ વુડ બી ડલ એન્ડ અનએક્સાઇટિંગ. શું કહે છે? વિધાઉટ સ્ટ્રેસ, તાણ વિનાનું જીવન કેવું હોય છે? ડલ એટલે ફીકું, એન્ડ અનએક્સાઇટિંગ નીરસ. શું કહે છે? કે તાણ વગરનું જો જીવન આપણે જીવીએ તો ફીકું જીવન આપણે લાગે છે અને થોડુંક નીરસ આપણું જીવન થઈ જશે અથવા થઈ જાય છે. સ્ટ્રેસ એડ ફ્લેવર, ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ લાઈફ. તાણ જીવનમાં ફ્લેવર એટલે સુગંધ, ચેલેન્જ એટલે પડકાર, એન્ડ ઓપોર્ચ્યુનિટી એટલે તક, એક્સ એટલે ઉમેરે છે. જે તક છે એ આપણા જીવનમાં સુગંધ, પડકાર અને તક ઉમેરે છે. જો આપણને માનસિક સ્ટ્રેસ, તાણ, માનસિક તાણ આપણે આપણા જીવનમાં ના અનુભવીએ તો આપણું જીવન કેવું થશે? તો કે આપણું જીવન ફીકું બની જશે અને નીરસ બની જશે. આપણે કંઈક નવું કરવાનું કોઈ પણ પ્રકારની પ્રેરણા મળશે નહીં. જો આપણને ટેન્શન આવશે તો જ આપણે આપણા જિંદગીમાં આગળ વધી શકીશું. એટલે કહે છે કે જે તાણ છે એ વગરનું જો જીવન હશે તો એ જીવન આપણા માટે નીરસ હશે અને ફીકું હશે. સ્ટ્રેસ આપણને શું આપે છે? તો કે એક ચેલેન્જ આપે છે, પડકાર આપે છે, ફ્લેવર સુગંધ આપે છે, એન્ડ ઓપોર્ચ્યુનિટી તક આપે છે, કંઈક નવું કરવાની એક તક આપે છે. બટ ટુ મચ સ્ટ્રેસ અફેક્ટ્સ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. પણ વધારે પડતું તાણ છે એ આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરે છે. હેલ્થ એટલે સ્વાસ્થ્ય. ઇન ધીસ વર્લ્ડ મેની પીપલ સફર ફ્રોમ સ્ટ્રેસ. સફર એટલે માંથી પસાર થવું. ઇન ધીસ વર્લ્ડ, આ દુનિયાની અંદર મેની પીપલ, ઘણા લોકો સફર ફ્રોમ સ્ટ્રેસ, તાણમાંથી પસાર થતા હોય છે. સો લેટ્સ લર્ન ટુ નો ટુ સે નો ટુ સ્ટ્રેસ. તો ચાલો આપણે ભણીએ
to say no to stress. તાને નકાર કે તાને નકાર તેના વિશે શીખીએ. તો ચાલો આપણે તાને ના કહેતા શીખીએ. Why you can't live completely free of stress? જ્યારે તમે સંપૂર્ણપણે તાણમાંથી મુક્ત થતા નથી, you can minimize its effect. Minimize એટલે ઓછું કરવું. તો તમે તેની અસર જે છે, સ્ટ્રેસની અસર છે, તેને ઓછી કરી શકો છો. Thus, we can live a healthy life. જેથી કરીને આપણે એક તંદુરસ્ત જીવન જીવી શકીએ. When stress happens, જ્યારે તાણ થાય છે, it is important to recognize and deal with it. ત્યારે તેને સમજી તેનો ઉપચાર કરવો એ મહત્વનું છે. To recognize, બાળકો, to recognize સ્પેલિંગ લખેલો જ છે, ઓળખવું. શું કહે છે? જ્યારે આપણે માનસિક અથવા શારીરિક તાણ વધી જાય છે, ત્યારે તેને ઓળખવી અને એનો ઉકેલ મેળવવો જરૂરી છે. Here are some suggestions for handling stress. Here are some suggestions. અહીંયા થોડા suggestions, ઉપચાર આપેલા છે for handling stress. શું કહે છે? તાણનો ઉપચાર કરવાના અહીં કેટલા સૂચનો આપેલા છે. સજેશન એટલે સૂચનો. શું કહે છે કે તાણને કેવી રીતે આપણા હાથમાં લેવું, કેવી રીતે તેનો ઉપચાર કરવો, તેની થોડીક માહિતી, તેના થોડાક સૂચનો આપણે આ પાઠની અંદર આપેલા છે. એક પ્રશ્ન આપેલો છે, વોટ પુટ્સ યુ ઇન સ્ટ્રેસ? તમને સાચી તાણ અનુભવાય છે? મેક અ લિસ્ટ ઓફ સચ સિચ્યુએશન્સ એન્ડ ટફ, શું કહે છે, થોટ્સ, સિચ્યુએશન્સ જેના લીધે, એટલે કેવી પરિસ્થિતિના લીધે આ તાણ ઉદ્ભવે છે, એન્ડ થોટ્સ અને વિચારો, અને કેવા વિચારોની લીધે તમને આ તાણ અનુભવે છે, એમનું એક લિસ્ટ એટલે યાદી કરો. તમને સાચી તાણ થાય છે એવી પરિસ્થિતિ અને વિચારોની યાદી કરો. ફર્સ્ટ પોઈન્ટ, પહેલો પોઈન્ટ આપણે આપેલો છે, ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી. શું કહે છે? શારીરિક પ્રવૃત્તિને અજમાવો. આપણી જે શારીરિક ક્રિયાઓ છે, જ્યારે આપણે તાણને અનુભવીએ છીએ, ત્યારે સૌથી પહેલાં શું કરવાનું છે? ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી, શારીરિક પ્રવૃત્તિઓ કરવાની છે પહેલું. ચાલો એમના અંતરડીકમાં જોઈએ. તો પહેલાં કહે છે, વેન યુ આર નર્વસ, જ્યારે તમે બેચેન હશો, નર્વસ એટલે બેચેન હો છો, એંગ્રી ગુસ્સામાં હો છો, ઓર અપસેટ, અપસેટ એટલે અસ્વસ્થ હો છો, ત્યારે ધ પ્રેશર થ્રુ એક્સરસાઇઝ ઓર ફિઝિકલ એક્ટિવિટી, શું કહે છે, ત્યારે તમે પ્રેશર થ્રુ એક્સરસાઇઝ, કસરત દ્વારા કે શારીરિક પ્રવૃત્તિ દ્વારા પ્રેશર, દબાણ ઓછું કરી શકો છો. રનિંગ, વોકિંગ, પ્લેઇંગ, વર્કિંગ ઇન્ડોર ગાર્ડન ઓર ફાર્મ મે હેલ્પ યુ. શું કહે છે? રનિંગ દોડવાથી, વોકિંગ ચાલવાથી, પ્લેઇંગ રમવાથી, અને તમારા બગીચા કે વાડીમાં વર્કિંગ એટલે કામ કરવાથી તમને રાહત થશે. મે હેલ્પ યુ, તમને મદદ થશે અથવા રાહત થશે. ધીસ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બી ફ્રી ફ્રોમ ધ સ્ટ્રેસ. આ જે કંઈ પણ કસરત છે એ તમને તાણમુક્ત થવામાં, તાણને દૂર રાખવામાં મદદરૂપ થશે. રિમેમ્બર, યાદ કરો. શું કહે છે? રિમેમ્બર, યાદ રાખો. યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ટુગેધર.
તમારું શરીર અને મન ટુગેધર એક સાથે વર્કિંગ કામ કરે છે. યાદ રાખો કે તમારું જે શરીર છે તે અને તમારું જે મન છે તે બંને એક સાથે કામ કરે છે. બાળકો સૌથી પહેલાં શું કરવાનું છે? તો કે શારીરિક જે શારીરિક પ્રવૃત્તિઓ છે, રનિંગ, વોકિંગ, વર્કિંગ, પ્લેઇંગ, રમવું, દોડવું, કોઈ કામ કરવું, જ્યારે તમને તાણનો અનુભવ થાય તો તમારા શરીરને કોઈ બીજા કામમાં, તમારા મનગમતા કામમાં લગાડી દો, જેથી કરીને તાણ છે તેને થોડી ઓછી કરી શકશો. ત્યાર પછી બીજો પોઈન્ટ છે શેર યોર સ્ટ્રેસ. તમારા તાણ છે તેને શેર કરો, ચર્ચા કરો, એકબીજા સાથે શેર કરો. શું કહે છે? કે જે તાણ છે એની ચર્ચા કરો. તમારે જે કોઈ વ્યક્તિને આ તાણ વિશે વાત કરી છે એ વ્યક્તિને આ તાણ વિશે વાત કરો, ચર્ચા કરો. ઇટ ઇઝ હેલ્પફુલ ઇફ યુ ટોક અબાઉટ યોર વરીઝ. શું કહે છે? જો તમે તમારી ચિંતાઓ વિશે ચર્ચા કરશો તો તે તમને હેલ્પફુલ, મદદરૂપ થશે. પરહેપ્સ અ ફ્રેન્ડ, કદાચ મિત્ર, અ ફેમિલી મેમ્બર, કુટુંબના સભ્યો, અ ટીચર, શિક્ષક, ઓર અ કાઉન્સેલર, સલાહકાર. શું કહે છે? કે તમે કોઈ વ્યક્તિ, કેવી વ્યક્તિ? તો કહે છે તમારા મિત્ર, કુટુંબના કોઈ સભ્યો, તમારા શિક્ષક અથવા કોઈ જે સલાહકાર છે એને તમે તમારી આ સ્ટ્રેસ તાણની ચર્ચા કરશો તો કેન હેલ્પ યુ સી યોર પ્રોબ્લેમ ઇન અ ડિફરન્ટ વે. શું કહે છે? તો એ તમારી સમસ્યા છે એક જુદા પ્રકારના દ્રષ્ટિકોણથી સમજાવવા અથવા સમજાવવા માટે મદદરૂપ બનશે. તમારી જે સ્ટ્રેસ જેના લીધે છે એને સમજાવવા માટે, એને દૂર કરવા માટે કદાચ આ લોકો તમારા જીવનની અંદર મદદરૂપ બની શકે. ઇફ યુ ફાઇન્ડ યોર પ્રોબ્લેમ સિરિયસ. શું કહે છે? જો તમે તમારી સમસ્યા ગંભીર સ્વરૂપની છે એવું શોધી લો, યુ કેન મીટ યોર ડોક્ટર. તો તમારે તમારા ડોક્ટરને મળવું જોઈએ. સચ હેલ્પ મે હેલ્પ યુ સે નો સ્ટ્રેસ. આવી મદદ તાણ દૂર કરવામાં તમને મદદરૂપ થાય. શું કહે છે? કે જો તમારી જે કંઈ પણ માનસિક તાણ અથવા શારીરિક તાણ છે એનું તમને જો કોઈ સિરિયસ માહિતી મળી જાય કે આમના લીધે જ છે તો તમારે તમારા ડોક્ટરને મળવું જોઈએ. જો તમારે તાણ શારીરિક અથવા માનસિક તાણ છે તેની ખાતરી તમને થઈ જાય છે અને જો એ તાણ શેના લીધે છે, કઈ પરિસ્થિતિને લીધે છે એની જો કોઈ બીજા વ્યક્તિ સાથે ચર્ચા કરશો તો પણ તમારા જીવનની અંદર જે શારીરિક અને માનસિક તાણ છે તેને તમે દૂર કરી શકો છો. તમે તમારા મિત્રને પણ વાત કરી શકો છો, કુટુંબના કોઈ સભ્યને વાત કરી શકો છો અથવા તમારા શિક્ષક અથવા કોઈ સલાહકાર હોય એમને વાત કરી એ લોકો જે કંઈ પરિસ્થિતિ છે એ જાણી તમને સમજાવવા માટે પ્રયત્ન કરશે અને તમને મદદરૂપ બનશે. પહેલો ટોપિક હતો શારીરિક પ્રવૃત્તિ અજમાવો, ટ્રાય ફિઝિકલ. પછી બીજો ટોપિક હતો શેર યોર સ્ટ્રેસ. તમે તમારી સ્ટ્રેસ તાણ છે તેની ચર્ચા કરો. હવે ત્રીજો ટોપિક છે નામ યોર લિમિટ્સ. હવે તમારી મર્યાદાઓ સમજો. ઇફ યોર પ્રોબ્લેમ ઇઝ સિરિયસ, જો તમારી સમસ્યા ગંભીર હોય, એન્ડ યુ કેન નોટ સોલ્વ ઓર ચેન્જ ઇટ, અને જો તમે એને સોલ્વ એટલે કે ઉકેલી ના શકતા હોય, ઓર ચેન્જ અને બદલી ના શકતા હોય, તો લીવ ઇટ અસાઇડ, તો તેને બાજુમાં છોડી દો. એ તાણ જે છે એમને ભૂલી જાઓ. શું કહે છે? કે જો તમારી કોઈ સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે, એ તમે ઉકેલી ના શકો અથવા તો તેને બદલાવી ના શકો તો તેને છોડી દો, એટલે કે બાજુમાં મૂકી દો. ડોન્ટ ફાઇટ ધ સિચ્યુએશન. શું કહે છે? ડોન્ટ ફાઇટ લખશો નહીં, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ.
જે કઈ પરિસ્થિતિ ઊભી થઈ છે તેની સાથે લડશો નહીં. લર્ન ટુ એક્સેપ્ટ વોટ ઇટ ઇઝ. લર્ન એટલે શીખો. શું કહે છે કે જે કઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સ્વીકારતા શીખો. એક્સેપ્ટ સ્વીકારતા શીખો. લેટર ઓન યુ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન. અને થોડાક સમય પછી વખત છતાં તેનો કંઈક ઉકેલ મળી જશે. જે કંઈ પરિસ્થિતિ છે તેને થોડા સમય માટે બાજુમાં મૂકી દો. બીજો કંઈક કામ છે, કોઈ બીજી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તો તેમને પહેલાં સોલ્વ કરવાના, એના ઉકેલ મેળવવાના પ્રયત્ન કરો. આજે તમારી સામે જે તમારાથી ઉકેલ નથી મળતો અને આ પરિસ્થિતિને બદલાવી નથી શકાતી તો તેનો ઉકેલ તમને થોડા સમય પછી મળી જશે. બાળકો ફરી પાછું રિવિઝન કરીએ તો પહેલો ટોપિક છે ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી, શારીરિક પ્રવૃત્તિઓ કરવી, જેવી કે દોડવું, રમવું, થોડુંક કામ કરવું, ચાલવું. બીજી હતું શેર યોર સ્ટ્રેસ, તમે તમારી ચિંતાને અથવા તમારી તાણ છે તેની ચર્ચા કરો, જેવી કે તમારા મિત્ર, કુટુંબના સભ્ય, શિક્ષક અથવા તો કાઉન્સેલર, સલાહકારને. ત્રીજો પોઈન્ટ હતો નો યોર લિમિટ્સ, અને તમારી જે મર્યાદા છે તેને જાણો કે તમે કેવા પ્રકારની તાણનો સામનો કરી શકો છો અને કેવા પ્રકારની તાણનો સામનો નથી કરી શકતા. જેમનો સામનો નથી કરી શકતા એવી તાણ, શારીરિક હોય કે માનસિક, એને થોડાક સમય માટે એક સાઈડ મૂકી દો, એટલે કે એમને ભૂલી જાઓ. એમનો ઉકેલ થોડા સમય પછી આપમેળે મળી જશે. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે ટેક કેર ઓફ યોર સેલ્ફ. તમારી જાતને સંભાળો. ટેક કેર, કાળજી. તમારી જે જાત છે એને સંભાળો. યુ આર સ્પેશિયલ. તમે કોઈ એક વિશિષ્ટ ખાસ વ્યક્તિ છો. તમારા શરીરને નુકસાન નહીં કરો. ખોટી ખોટી ચિંતા ના લો, ખોટું ટેન્શન ના લો. તમે કોઈ એક ખાસ વ્યક્તિ છો. તમે કોઈ બીજા વ્યક્તિ માટે પણ ખાસ વ્યક્તિ છો. ગેટ ઇનફ રેસ્ટ એન્ડ ઇટ વેલ. રેસ્ટ એટલે આરામ કરવો. જરૂરી આરામ કરી લેવો અને જમવું. પૂરતો આરામ લો અને સારી રીતે જમો. ઇફ યુ ડોન્ટ ઇટ પ્રોપરલી. જો તમે યોગ્ય રીતે ખોરાક નહીં લો, યુ વિલ હેવ લેસ એબિલિટીઝ ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ્સ. તો તમારી સોલ્વ એટલે ઉકેલવું, સમસ્યાઓને ઉકેલવાની જે શક્તિ છે એ લેસ, ઓછી થઈ જશે. યુ આર સ્પેશિયલ. તમે ખાસ વ્યક્તિ છો. ગેટ ઇનફ રેસ્ટ એન્ડ ઇટ વેલ. પૂરો આરામ લો અને વ્યવસ્થિત ભોજન કરો. ઇફ યુ ડોન્ટ ઇટ પ્રોપરલી. જો તમે વ્યવસ્થિત રીતે નહીં જમો, યુ વિલ હેવ લેસ એબિલિટીઝ. તમારી પાસે ઓછી શક્તિ રહેશે ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ્સ. તમારી સમસ્યાનો ઉકેલ મેળવવા માટે તમારી પાસે ઓછી શક્તિ રહેશે. ઇફ સ્ટ્રેસ ડઝન્ટ એલો યુ ટુ સ્લીપ. જો તમને તાણ છે એ ડઝન્ટ સ્લીપ, ઊંઘવા ન દે. યુ શુડ મીટ યોર ડોક્ટર. તો તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. શું કહે છે કે જો આ તાણ એટલી બધી વધી જાય કે તમને જમવા પણ ન દે અને ઊંઘવા પણ ના દે તો તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. પણ તમે કોઈ ખાસ વ્યક્તિ છો એવું વિચારી અને આપણે આ જે તાણ છે એને ઓછી કરવાના પ્રયત્ન કરવા જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ છે ગેમ ટાઈમ ફોર ફન. રમૂજ માટે, આનંદ માટે થોડોક સમય ફાળવો. એડજસ્ટ ટાઈમ ફોર બોથ વર્ક એન્ડ એન્જોયમેન્ટ. કામ અને આનંદ બંને માટે સમયનું એક આયોજન કરો. શું કહે છે? એક આયોજન કરવાનું કે કેટલો સમય મારે કામ કરવાનું છે અને કેટલો સમય મારે મારે માટે, પોતાના માટે, આનંદ માટે કાઢવાનું છે એવું એક ટાઈમ ટેબલ બનાવો. ફોર યોર વેલ બીઈંગ એટલે કે ગુડ હેલ્થ. વેલ બીઈંગ એટલે સારી સ્વાસ્થ્ય, સારું જે સ્વાસ્થ્ય છે એમના માટેની વાત કરેલી છે.
play is as important as work. શું કહે છે? રમત જે છે એ એટલું જ મહત્વનું છે જેટલું તમારું સ્વાસ્થ્ય છે. શું સ્વાસ્થ્ય? એ કામ જેટલું જ મહત્વનું છે. સારું સ્વાસ્થ્ય હોવું એ આપણું જેટલું કામ મહત્વનું છે એટલું જ આપણું સ્વાસ્થ્ય મહત્વનું છે. જો આપણું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો આપણે કંઈ પણ પ્રકારનું કામ કરી શકીશું નહીં. Take break from your daily activity. શું કહે છે? રોજિંદી જે કંઈ પણ ડેઇલી એક્ટિવિટી, રોજિંદી જે પ્રવૃત્તિઓ છે તેમાં થોડો આરામ લ્યો. ટેક રેસ્ટ. શું કહે છે? બ્રેક, આરામ લ્યો. રેસ્ટ એટલે પણ આરામ લ્યો. શું કહે છે? થોડોક આરામ લ્યો. શા માટે? તો કહે છે કે જે રોજિંદી પ્રવૃત્તિઓ તમે જે કરો છો સવારથી સાંજ સુધી, એક ધારો જે કામ કરો છો એ કામમાં થોડો આરામ લ્યો. Have fun and enjoyment. આનંદ અને ગમત કરો. શું કહે છે? કામની સાથે સાથે તમારું સ્વાસ્થ્ય પણ મહત્વનું છે, એટલા માટે રોજિંદી ક્રિયાઓમાં થોડોક આરામ લ્યો. કોઈ તમને મનગમતી જગ્યાઓ છે ત્યાં ફરવા માટે જાઓ, એક દિવસ રેસ્ટ આરામ કરો અને આનંદ અને ગમતમાં થોડોક સમય વિતાવો. ત્યાર પછીનો પોઈન્ટ છે બી અ પાર્ટિસિપન્ટ. પાર્ટિસિપન્ટ એટલે સહભાગી. બી એટલે થાઓ, સહભાગી થાઓ કોઈ કામમાં, કોઈ રમૂજમાં કંઈક સહભાગી થાઓ. વન વે ટુ કીપ ફ્રોમ ગેટિંગ બોર્ડ સેટ એન્ડ લર્નિંગ ઇઝ ટુ ગો વેર ઇટ ઇઝ ઓલ હેપનિંગ. શું કહે છે? કંટાળો, બોર્ડ એટલે કંટાળો, સેડ ઉદાસ, એન્ડ લોનલી એટલે એકલતાપણ થી મુક્ત રહેવા માટે, ટૂંકો એટલે મુક્ત રહેવા માટે, વેર ઇટ ઇઝ ઓલ હેપનિંગ, જ્યાં તમારા માટે આ વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં જવામાં છે. શું કહે છે? કે એકલતાપણ, ઉદાસી, કંટાળો એ બધાથી મુક્ત રહેવા માટે એકમાં જ્યાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં જાઓ. વન વે ટુ કીપ ફ્રોમ ગેટિંગ બોર્ડ સેડ એન્ડ લોનલી ઇઝ ટુ ગો વેર ઇટ ઇઝ ઓલ હેપનિંગ. કંટાળો, એકલતાપણો અને ઉદાસીનથી મુક્ત દૂર રહેવા માટે જ્યાં કોઈ વિવિધ પ્રવૃત્તિઓ થાય છે ત્યાં જાઓ. સિટિંગ અલોન કેન મેક યુ ફીલ ફ્રસ્ટ્રેટેડ. ફ્રસ્ટ્રેટેડ એટલે હતાશ. શું કહે છે? ફ્રસ્ટ્રેટેડ, હતાશ, આશાભંગ થવો. આપણે જે આશાઓ રાખેલી છે તે આશાભંગ થાય છે. સિટિંગ અલોન એકલા બેસી રહેવાથી. શું કહે છે? એકલા બેસી રહેવાથી તમે હતાશ થઈ શકો છો. ઇન્સ્ટેડ ઓફ ફીલિંગ સોરી ફોર યોર સેલ્ફ બીકમ અ પાર્ટિસિપન્ટ. શું કહે છે? કે પોતાની જાત પર દયા ખાવા કરતા સહભાગી બનો. કોઈ સાથે ભાગી, કોઈ વ્યક્તિ રમત રમે છે તો તેની સાથે રમત રમો, કોઈ ચાલે છે તો તેની સાથે ચાલો, કોઈ રમૂજ કરે છે તો તેની સાથે રમૂજ કરો, પણ એકલા બેસી રહેવાથી તમે પોતાના માનસિક સ્ટ્રેસ અથવા શારીરિક સ્ટ્રેસનો વધારો કરો છો, એટલે તમારે એકલા બેસવું જોઈએ નહીં. વિવિધ પ્રવૃત્તિઓ જે જગ્યાએ થાય છે તેમાં સહભાગી બનો, એકલા રહેશો નહીં. ઓફર યોર સર્વિસ ઇન નેબરહુડ ઓર વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન. સ્વૈચ્છિક સંસ્થાઓ, વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન, સ્વૈચ્છિક સંસ્થાઓ જે છે, નેબરહુડ પડોશીઓ જે છે. શું કહે છે? આસપાસમાં અથવા તો સ્વૈચ્છિક સંસ્થાઓમાં તમારી સેવાઓ આપો. ઓફર યોર સર્વિસ, તમારી સેવાઓ આપો ઇન નેબરહુડ એટલે કે આસપાસમાં રહેતા લોકોને, ઓર વોલેન્ટરીઝ ઓર્ગેનાઇઝેશન જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે
એ સ્વૈચ્છિક સંસ્થાઓમાં અથવા તમારી આસપાસમાં રહેતા લોકો જે છે તેમને તમારી સેવા આપો, એટલે કે તમે તેમને મદદરૂપ બનો, જેથી કરીને તમારી જે સ્ટ્રેસ છે, તાણ છે એ થોડી ઓછી થશે. હેલ્પ યોરસેલ્ફ બાય હેલ્પિંગ અધર પીપલ, અને તમે તમારી જાતે જ બીજા લોકોને મદદ કરો. ગેટ ઇન્વોલ્વ ઇન ધ વર્લ્ડ એન્ડ ધ પીપલ અરાઉન્ડ યુ, જે તમારી આસપાસમાં રહેતા લોકો છે તેમાં અથવા આ દુનિયા છે તેમની અંદર સહભાગી બનો અથવા સામેલ થાઓ. ગેટ ઇન્વોલ્વ, ઇન્વોલ્વ એટલે સામેલ થવું. ધ વર્લ્ડ, દુનિયામાં, એન્ડ ધ પીપલ અરાઉન્ડ યુ, જે તમારી આસપાસ લોકો છે તેમની સાથે સહભાગી બનો. એન્ડ યુ વિલ ફાઇન્ડ દે વિલ બી એટ્રેક્ટ ટુ યુ, અને તમે જોશો કે તમે તેમના તરફ આકર્ષાયા છો, એટ્રેક્ટ આકર્ષાયા છો, અને તમને પોતાને એવો અનુભવ થશે કે હું બીજા લોકોને મદદ કરી રહ્યો છું, મને ગમે છે બીજા લોકોને મદદ કરવી, એવું તમને અનુભવ થશે. યુ વિલ બી ઓન યોર વે ટુ મેકિંગ ન્યૂ ફ્રેન્ડ્સ એન્ડ એન્જોયિંગ ન્યૂ એક્ટિવિટીઝ. ન્યૂ ફ્રેન્ડ્સ, તમે નવા મિત્રો બનાવવામાં અને નવી પ્રવૃત્તિનો આનંદ લઈ રહેવાના માર્ગમાં હશો. જો તમે અલગ અલગ વિવિધ પ્રવૃત્તિમાં સહભાગી થશો તો તમારે નવા નવા મિત્રો પણ બનશે, અને નવી નવી પ્રવૃત્તિઓ તમે નવી નવી પ્રવૃત્તિઓમાં આનંદ લઈ રહ્યા છો એવું પણ તમે અનુભવ કરશો. એટલે બાળકો, વિદ્યાર્થી મિત્રો, કે જે લોકો આ પાઠ ભણી રહ્યા છે એ બધા જ માટે કે આપણે આપણા જીવનની અંદર જે માનસિક તાણ છે એને દૂર કરવા માટે કેવા કેવા ઉપાયો, કેટલી કેટલી વિવિધ પ્રવૃત્તિઓ છે એમાં ભાગ લેવો જોઈએ, જેથી કરીને આપણે આપણા તાણને દૂર કરી શકીએ. ત્યાર પછીનો પોઈન્ટ છે ચેક ઓફ યોર ટાસ્ક. શું કહે છે? ચેક ઓફ યોર ટાસ્ક, તમારા જે કામ છે તેને બરાબર ચકાસી લો, એટલે કે એ કામની યાદી બનાવો. અ પર્સન કેન નોટ ટેક કેર ઓફ ઓલ થિંગ્સ એટ અ ટાઈમ, કોઈ માણસ એકી વખતે બધા જ કામ પૂરા કરી શકતો નથી અથવા એકી સાથે ધ્યાન આપી શકતો નથી. ઇફ યુ ટ્રાય સો, જો તમે એવો પ્રયત્ન કરશો, યુ મે નોટ ફિનિશ એનીથિંગ, તો તમે કોઈ પણ કામ એકી સાથે પૂરું કરી શકશો નહીં. ઇટ લીડ્સ ટુ સ્ટ્રેસ, આથી તમને તાણ થાય છે, લીડની તરફ દોરી જવું, ઉત્પન્ન થવું. શું કહે છે? આ કામના કારણે તમને સ્ટ્રેસ, તાણ અનુભવાય છે. ધ બેટર વે, સારો એ રસ્તો છે, ઇઝ ટુ મેક અ લિસ્ટ, એક યાદી બનાવો. તમારા માટે એક સારો રસ્તો છે તાણને દૂર રાખવા માટે કે સૌથી પહેલા તમે એક લિસ્ટ બનાવો. ડુ ધેમ વન બાય વન, અને એક પછી એક એ કામ કરો. ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન્સ એન્ડ ડુ ધોઝ ફર્સ્ટ, અને ખૂબ જ મહત્વના કામોને સૌથી પહેલા રાખો એન્ડ સૌથી પહેલા એ જ કામ કરો. શું કહે છે? એક કામની યાદી બનાવો. જો તમે એ બધા જ કામ એકી સાથે કરવા જશો તો તમારી સ્થિતિ, એટલે કે કોઈ પણ માણસ હોય એમનાથી બધા જ કામ એક સાથે થઈ શકતા નથી. એટલે તમારા માટે એક સારો રસ્તો છે કે તમે પહેલાં શું બનાવશો? એક લિસ્ટ બનાવશો, એક યાદી તૈયાર કરશો, અને એમાં સૌથી પહેલાં કેવા કામો રાખશો? તો કહે છે કે જે ખૂબ જ મહત્વના કામો છે, ખૂબ જ ઉપયોગી કામો છે, એ કામોને સૌથી પહેલાં રાખશો, અને એ કામોને એક પછી એક, વન બાય વન, એક પછી એક એ કામોને પૂરા કરશો, જેથી કરીને તમે તાણ પણ નહીં અનુભવો અને તમારા કામોને પણ તમે સારી રીતે કરી શકશો. ત્યાર પછીનો પોઈન્ટ છે મસ્ટ યુ ઓલવેઝ બી રાઈટ, તમે હંમેશા સાચા જ હોવા જોઈએ. મસ્ટ યુ ઓલવેઝ ટુ બી રાઈટ, હંમેશા તમે સાચા હોવા જોઈએ. જો તમે ખોટા હશો અને કોઈ બીજા વ્યક્તિ સાથે દલીલ કરતા હશો તો
તો પણ તમે તાણનો અનુભવ કરશો, કારણ કે તમે ઓલરેડી ખોટા છો. તો આપણે અહીંયા હંમેશા કેવા રહેવાનું છે, સાચા રહેવાનું છે. આપણે હંમેશા આપણા કામમાં સાચા રહેવાનું છે. ડો અધર પીપલ અપસેટ યુ પ્રેક્ટિકલી વેન ધે ડોન્ટ ડુ થિંગ યુ વે. શું કહે છે કે બીજા લોકો તમારી રીતે કામ ન કરે ત્યારે તમે અસ્વસ્થ થઈ જાઓ છો. આપણે જે રીતે કામ કરવા ઈચ્છતા હોઈએ અને બીજા લોકો જ્યારે એ પ્રકારનું કામ નથી કરતા ત્યારે આપણે અસ્વસ્થ થઈ જતા હોઈએ છીએ. ટ્રાય કોઓપરેશન ઇન્સ્ટેડ ઓફ ઓપોઝિંગ. શું કહે છે? ટ્રાય, પ્રયત્ન કરો. વિરોધ કરવાને બદલે કોઓપરેટ, સહકાર આપવાનો. જે લોકો તમારી સાથે કામ કરે છે એ તમે જેવું કામ ઈચ્છો છો એવું નથી કરતા તો તમે અસ્વસ્થ થઈ જાઓ છો, ગુસ્સામાં આવી જાઓ છો. એમની જગ્યાએ, વિરોધ કરવાની જગ્યાએ તમે તેમના સહભાગી બનો, સહકાર બનો, તેમનો સાથ આપો. ઇટ ઇઝ બેટર ધેન ફાઇટિંગ એન્ડ ઓલવેઝ બી રાઈટ. શું કહે છે? એ તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે. શું કામ એને? તો કે ઝઘડવું એના કરતાં હંમેશા સાચા હોવું એ તમારા માટે વધારે સારું છે. કોઈ સાથે ઝઘડો કરવો, ફાઇટ કરવી, એના કરતાં તમે સાચા છો એવું સમજાવવામાં અને તમે સાચા હોવા જોઈએ એ તમારા માટે વધારે સારું છે. બેટર દે વધારે સારું છે. કોઈને સાથે લડવું એના કરતાં સમજી જાઓ કે આપણે સાચા છીએ. અ લિટલ ગીવ એન્ડ ટેક, કોમ્પ્રોમાઇઝ. ગીવ એન્ડ ટેક એટલે કોમ્પ્રોમાઇઝ, જતું કરો. શું કહે છે? કે જતું કરવાની ભાવના છે, સમાધાન કરવાની જે ભાવના છે, ઓન બોથ સાઇડ, બંને બાજુથી વિલ મિનિમાઇઝ સ્ટ્રેસ, એ તાણનો ઘટાડો કરે છે. બંને પક્ષના લોકો જે છે એ બંને સમાધાન જો કરે તો બંને વ્યક્તિ માટે તાણમાં ઘટાડો કરવામાં મદદરૂપ બને છે. આ સમાધાન જે છે એ સમાધાન તાણને ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઇટ વિલ હેલ્પ યુ બી હેપી. એ તમને સુખી થવામાં મદદરૂપ થશે. કોણ? તો કે સમાધાન, કોમ્પ્રોમાઇઝ. સમાધાન કરવું એ આપણા જીવનની અંદર હંમેશા આપણો જે સ્ટ્રેસ છે, તાણ છે, એનો ઘટાડો કરે છે. ફરી વખત જોઈ લઈએ તો ડુ અધર પીપલ અપસેટ યુ પ્રેક્ટિકલી વેન ધે ડોન્ટ ડુ થિંગ્સ યોર વે. જ્યારે કોઈ બીજા વ્યક્તિ તમે જેવી કામની ઈચ્છા રાખો છો એવું કામ નથી કરતા ત્યારે તમે નિરાશ થઈ જાઓ છો. ટ્રાય કોઓપરેશન ઇન્સ્ટેડ ઓફ ઓપોઝિંગ. વિરોધ કરવા કરતા, એટલે કે વિરોધ કરવાને બદલે સહકારનો પ્રયત્ન કરીએ. ઇટ ઇઝ બેટર ધેન ફાઇટિંગ એન્ડ ઓલવેઝ બી રાઈટ. ઝઘડો કરો એના કરતાં સમાધાન કરવું, હંમેશા તમે સાચા હોવા કરતાં એ વધારે સારું છે. અ લિટલ ગીવ એન્ડ ટેક ઓન બોથ સાઇડ વિલ મિનિમાઇઝ સ્ટ્રેસ. સમાધાન બંને બાજુ એટલે કે બંને પક્ષના લોકોને તાણ ઓછું અથવા તાણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. ઇટ વિલ હેલ્પ યુ બી હેપી. અને એ તમને ખુશ કરવામાં, આનંદ કરવામાં, એટલે કે તમારા જીવનને આનંદિત કરવામાં પણ મદદરૂપ થાય છે. ત્યાર પછીનો ટોપિક છે ઇટ્સ ઓકે ટુ ક્રાય. શું કહે છે? રડી લેવું એ સારું છે. જો તમારે જીવનની અંદર વધુ પડતું માનસિક તાણ અથવા શારીરિક તાણ વધી જાય છે તો રડી લેવું એ પણ તમારા માટે સારું છે. અ ગુડ ક્રાય કેન બી હેલ્પફુલ. સારી રીતે રડી લેવું એ પણ આપણને મદદરૂપ બને છે. ઇટ વિલ ગીવ યુ રિલીફ. શું કહે છે? રિલીફ એટલે રાહત આપવી. રડવું અને ત્યાર પછી, રડ્યા પછી આપણને ઘણી બધી રાહત થતી હોય છે. એટલે કહે છે કે રડવું એ આપણને રાહત આપે છે. ઇટ ઓલ્સો હેલ્પ યુ સ્ટોપ હેડેક.
એન્ડ અધર ફિઝિકલ ટ્રબલ્સ. શું કહે છે? જે રડી લેવું એ રડવું, એ આપણી જે કંઈ પણ માથાનો દુખાવો છે એ માથાનો દુખાવો અને બીજી કેટલીક શારીરિક તકલીફ છે એ દૂર કરવામાં પણ મદદરૂપ બને છે. જ્યારે આપણે તાણ અનુભવીએ છીએ ત્યારે જો આપણે રડી લઈએ તો આપણને માથાનો દુખાવો પણ થતો નથી, શિર દર્દ કહીએ માથાનો દુખાવો પણ થતો નથી અને બીજી કેટલીક શારીરિક સમસ્યાઓ છે એ પણ આપણને થતી નથી. ટેક સમ ડીપ બ્રીથ. બ્રીથ એટલે શ્વાસ લેવો અને થોડો ઊંડો શ્વાસ લો છે તમને મદદરૂપ થશે. ટ્રાય ઓલસો રિલીઝ ટેન્શન, તેથી તાણમાં રાહત મળે છે. થોડુંક રડી લીધું, રડ્યા પછી શું કરવાનું છે? ઊંડો શ્વાસ લેવાનો છે અને ત્યાર પછી એને છોડવાનું છે. જેમ તમે ઊંડો શ્વાસ લેશો એમ તમારી તાણ છે એ, જેમ તમે શ્વાસને છોડશો ત્યારે એ તમારી તાણ છે એ દૂર થતી જતી હોય છે. એટલે કહે છે ઇટ્સ ઓકે ટુ ક્રાય, રડી લેશો એ તમારા માટે વધારે સારું રહેશે. છેલ્લો પોઈન્ટ છે ધ આર્ટ ઓફ રિલેક્શન, તાણ મુક્તની કલા. તાણમાંથી કેમ મુક્ત થવું એની પણ કલા હોય છે. એ જો કલા શીખી લો તમે તો એ કળા તમને આવડી જાય તો તમે તમારા જીવનની અંદર જ્યારે તાણ અનુભવો છો એ તાણને ઘટાડી શકો છો અને તેને દૂર પણ કરી શકો છો. શું કહે છે? એમની એક કલા કીધી છે, ચાલો શીખીએ. ધ બેસ્ટ વે ટુ અવોઇડ સ્ટ્રેસ ઇઝ ટુ લર્ન હાઉ ટુ રિલેક્સ. તાણ મુક્ત થવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ શું કહે છે? રિલેક્સ. રિલેક્સ એટલે વિશ્રાંતિ. વિશ્રાંતિ થતા શીખો, આરામ, એકદમ શાંત, મનને શાંત કરતા શીખો. જ્યારે તમે તાણને અનુભવો છો ત્યારે તાણને દૂર કરવા માટે સૌથી શ્રેષ્ઠ માર્ગ છે તમારા મનને શાંત કરો. ફોર અ વાઇલ, થોડા સમય માટે, ડોન્ટ પે અટેન્શન ટુ યોર વરીઝ. અટેન્શન એટલે ધ્યાન ન આપો. શું કહે છે? વરીઝ એટલે ચિંતાઓ. થોડાક સમય માટે તમારી ચિંતાઓ છે તેમના પર ધ્યાન ન આપો. ફાઇન્ડ એક્ટિવિટીઝ ધેટ ગિવ્સ યુ જોય, જે તમને આનંદ આપે છે એવી પ્રવૃત્તિઓને ગોતો, એટલે કે શોધી કાઢો. ઇટ કેન ઓલ્સો બી ગુડ ફોર યોર મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ. તે તમારી માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે સારું છે. ફરગેટ અબાઉટ ઓલવેઝ વિનિંગ, હંમેશા જીતવું એ ભૂલી જાઓ. તમારા જીવનમાં જો તમે હંમેશા તમારા મગજમાં એવું રાખતા હોય કે કોઈ પણ ક્ષણ હોય હું જીતું જ, તો એ તમારા મગજમાંથી કાઢી નાખો. ફોકસ ઓન રિલેક્શન. ફોકસ ઓન રિલેક્શન શું કહે છે? ફોકસ કરો, ધ્યાન કેન્દ્રિત કરો. રિલેક્શન, ધ્યાનમાં, આરામમાં, એન્જોયમેન્ટ, આનંદમાં, એન્ડ હેલ્થ અને સ્વાસ્થ્ય પર. આરામ, આનંદ અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. ફોલો ધ મેથડ. મેથડ એટલે બાળકો યાદ કરો પદ્ધતિ. શું કહે છે? ફોલો એટલે અનુસરો, મેથડ એટલે પદ્ધતિ. પદ્ધતિને અનુસરો. કેવી પદ્ધતિને? તો કહે છે ધેટ વર્ક્સ ફોર યુ, તમને જે ઉપયોગી થાય, તમને જેવું ઉપયોગી કામ થાય છે એ કામ પર તમે ધ્યાન કેન્દ્રિત કરો, એ પદ્ધતિને અનુસરો. એન્ડ થસ યુ કેન સે નો ટુ સ્ટ્રેસ. અને આ રીતે તમે તમારી તાણને દૂર કરી શકશો. બાળકો, અહીંયા આપણને તાણ માટેના ઘણા બધા પોઈન્ટ આપેલા છે. ફરી વખત ફક્ત રિવિઝન કરી લઈએ. પહેલો પોઈન્ટ હતો ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી, શારીરિક જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે તેમના પ્રયત્ન કરો. શેર યોર સ્ટ્રેસ, તમારી જે તાણ છે તેમની ચર્ચા કરો. નો યોર લિમિટ્સ, તમારી મર્યાદાઓને જાણો. ટેક કેર ઓફ યોર સેલ્ફ, તમારી જાતની કાળજી લો. ગીવ ટાઈમ ફોર ફન, આનંદ માટે
થોડોક સમય ફાળવો, બી અ પાર્ટિસિપન્ટ સહભાગી બનો, ચેક ઓફ યોર ટાસ્ક તમારા કામોની યાદી બનાવો, મસ્ટ યુ ઓલવેઝ બી રાઈટ હંમેશા તમે સાચા છો, ઇટ્સ ઓકે ટુ ક્રાય રડવામાં આપણું સારું થાય છે, એટલે કે છે કે રડી લેવું સારું છે, ધ આર્ટ ઓફ રિલેક્સેશન અને તાણમુક્ત થવાની કલા. આટલા પોઈન્ટ આપણે ભણવામાં આવ્યા. જો તમને આટલા પોઈન્ટ આવડી જાય, આટલા મુદ્દાઓ તમારા જીવનમાં તમે ઉતારી લો, તો ક્યારેય પણ તમારા જીવનની અંદર શારીરિક કે માનસિક તાણનો અનુભવ કરી શકશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. આપણે રીડ 5 એ પૂર્ણ કર્યું છે. રીડ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. સે નો ટુ સ્ટ્રેસ, તાણને નકારો. આ વસ્તુ આપણા જીવનમાં પણ ઉપયોગી છે. કોઈ પણ જગ્યાએ આ મુદ્દાઓ લખી લો. જ્યારે પણ તમે શારીરિક કે માનસિક તાણ અનુભવો છો, ત્યારે આ મુદ્દાઓની તમારા જીવનમાં પ્રેક્ટિકલી તમે મૂકી શકો છો અને એમનો અનુભવ પણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ રીત સમજાઈ ગયો હશે. જો ના સમજાણો હોય તો જાતી પાછળના સમયમાં ફોન કરીને પૂછી શકો છો. ઘરમાં રહો, સુરક્ષિત રહો. જય મા માનવી.